આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ કુર્મ જયંતિ વિશે. શા માટે ભગવાન નારાયણે કુર્મ યોનિમાં અવતાર લેવો? વાત એમ છે કે જ્યારે દેવરાજ ઇન્દ્ર ઐશ્વર્યના અભિમાનની અંદર હતા, કહેવાય છે કે એક વાર જ્યારે ઐશ્વર્ય અધિપતિ ભગવાનના જે દેવ છે દેવરાજ ઇન્દ્ર, એ સ્વર્ગલોક અમરાવતીમાં પરિભ્રમણ કરતા તે સમયે વૈકુંઠથી કહેવાય છે કે દુર્વાસા મુનિનું ત્યાં આગમન થયું. દુર્વાસા મુનિ પ્રસન્ન થઈ દેવરાજ ઇન્દ્રને પારિજાત પુષ્પની માળા આપી. એ માળા ગ્રહણ કરી દેવરાજ ઇન્દ્રે પોતે ન ગ્રહણ કરતા ઐરાવત હાથીના મસ્તક ઉપર સ્થાપિત કરી દીધી. ઐરાવતે પણ મુનિના દેખતા જ એ માળાને પગ નીચે નાખીને કૂચડી નાખી છે. આ જોઈ ક્રોધનું પ્રતિપૂર્વ સ્વરૂપ એવા દુર્વાસા મુનિને ક્રોધ આવ્યો અને એમને શ્રાપ આપ્યો છે. જે રાજ્ય લક્ષ્મી, જે સ્વર્ગ લક્ષ્મીના અહંકારમાં તમે આવી અપમાન કરો છો, એ સ્વર્ગ લક્ષ્મીથી તમે વંચિત થઈ જાઓ. અને ઋષિનો શ્રાપ છે ત્વરિત લાગુ પડ્યો. નિસ્તેજ થયા લક્ષ્મી વિહોણા જ્યારે દેવતાઓ થયા, દાનવોના આક્રમણથી એ પરાસ્ત થયા. બલિરાજાએ સર્વસ્વ પોતાને તાબે કરી લીધું છે. દેવતાઓ આમ તેમ ભટકવા લાગ્યા છે. અને તે સમયે બ્રહ્માજીની પ્રાર્થના કરી બ્રહ્માજીની પાસે ગયા, બ્રહ્માજીની અનુજ્ઞા લઈ અને નારાયણની પાસે ગયા. નારાયણે કહ્યું કે હવે સમુદ્ર મંથન જો કરવામાં આવે ત્યારે તમને આની પ્રાપ્તિ થઈ શકે. અમૃતની અને અમૃતની પ્રાપ્તિ બાદ પુનઃ તમને રાજ્યલક્ષ્મી અને તેજની પ્રાપ્તિ થશે. પણ આના માટે તમારે દાનવોનો સહકાર લેવો પડશે. જો સારા કાર્યમાં દાનવોનો સહકાર નહીં લો તો દાનવો તમને સારું કાર્ય કરવા નહીં દે, એટલે વિઘ્ન નાખશે. એટલે વિઘ્ન ન નાખે માટે કરીને દાનવોનો સહકાર લઈ અને સમુદ્ર મંથન કરવું. સમુદ્ર મંથન કરવા માટે મંદરાચળ નામના પર્વતને લાવીને પધરાવવામાં આવ્યો. પણ જેવો સમુદ્રમાં પધરાવ્યો તરત એ મંદરાચળ સમુદ્રમાં ડૂબવા લાગ્યો છે. અને ત્યારે એટલે ડૂબતો અટકાવવા માટે બધા દેવતાઓ અને દાનવો પાછા મૂંઝાણાને શું કરવું, ત્યારે નારાયણની પાસે પહોંચ્યા છે અને કહ્યું પ્રભુ કોઈ ઉપાય. અને તે જ સમય ભગવાને સમુદ્રમાં 100,000 યોજનના વિસ્તારવાળા પીઠવાળો કચ્છપનો અવતાર ધારણ કર્યો અને પોતાની પીઠ ઉપર એક કુર્મને સ્થાપિત કરી અને સમુદ્રની કહેવાય સપાટી ઉપર એ પર્વતને મંદરાચળને લઈ આવ્યા છે. અને ત્યારબાદ વાસુકી નાગના નેત્રા વડે એનું મંથન કરવામાં આવ્યું અને આ રીતે ભગવાને દેવોના સંકટોનું કહેવાય છે હરણ કરી અને કચ્છપ અવતાર ધારણ કર્યો હતો. કચ્છપ અવતાર ખાસ કરીને સ્થિરતા, સમૃદ્ધિ અને સંરક્ષણનું કારણ છે. માત્ર દેવતાઓના ઉદ્ધાર માટે કચ્છપ અવતાર ભગવાને ગ્રહણ કર્યો હતો. હવે બીજી વાત એ થાય કે શિવાલયની અંદર કાચબાનું પ્રતીક મૂકવામાં આવ્યું છે. તમે જોયું હોય શિવાલયમાં જાઓ તો નંદી મહારાજ, ત્યારબાદ કચ્છપ અને ત્યારબાદ ભગવાન શિવનું ગર્ભગૃહ હોય છે. તો શિવાલયમાં શા માટે કાચબાનું પ્રતીક મૂકવામાં આવે છે? કાચબું પ્રતીકાત્મક રીતે જોઈએ તો આધ્યાત્મિક અને કહેવાય છે કે સ્થિરતાનું પ્રતીક છે. આધ્યાત્મિક ચેતના અને સ્થિરતાનું પ્રતીક છે. માટે કરીને શિવાલયમાં એક કાચબાનું પ્રતીક સ્થાપિત કરવામાં આવે છે જે હંમેશા શિવજી તરફ મુખારવિંદ રાખીને બિરાજમાન છે. એ સ્થિરતા તમે જે કર્મમાં છો જ્યાં છો એમાં આધ્યાત્મિક તમારી ચેતનાઓની સ્થિરીકરણ થાય એના માટે શિવાલયમાં એક કુર્મ પ્રતીક મૂકવામાં આવે છે. જ્યારે તમે શિવાલયમાં પહોંચો છો તો કેવલ ને કેવલ આધ્યાત્મિક ભાવનાઓની સ્થિતિ તમારી સ્થિર બને. અને માટે કરીને ત્યાં કચ્છપને મૂકવામાં આવે. અને કાચબો બીજી પણ રીતે જોઈએ તો એ એક સૂચિત કરે છે કંઈક પણ સંકટ આવતું હોય તો પોતાના બધા જ અંગોને પોતાના કોચલામાં સંકોચી લે છે. જ્યારે તમારું મન તમને એમ લાગે કે વધારે પડતું ભટકતું થયું છે તેને સંકુલિત કરવાની જરૂર છે. જ્યારે મનને તાબે કરશો ત્યારે જીવનમાં આધ્યાત્મિક ભાવનાઓનો વિકાસ થશે. હવે વાત કરીએ, વાસ્તુશાસ્ત્ર પણ કાચબાના પ્રતીકોને ઘરમાં સ્થાપવાની સલાહ આપે છે. જો ઘરની અંદર સુખાકારી જોઈતી હોય, સમૃદ્ધિ જોઈતી હોય તો કચ્છપ કાચબાનું પ્રતીક ઘરમાં સ્થાપિત કરવામાં આવે. જ્યારે ભૂમિપૂજન કરીએ, કલશ સ્થાપન કરીએ વાસ્તુ પૂજાની અંદર, ત્યારે પણ કાચબાનું પ્રતીક સ્થાપિત કરવામાં આવે. કાચબું સ્થિરતાનું પ્રતીક છે, જે ભવન સ્થિર બની રહે
અને એના માટે સ્થાપિત કરવામાં આવે છે. કાચબો સમૃદ્ધિનું પણ પ્રતીક છે. તો ઘરની અંદર હંમેશા ધાતુનો કાચબો અથવા તો રત્નોનો કાચબો સ્થાપિત કરી શકો. એ કાચબો કાચબાની પીઠ ઉપર પણ કાચબો હોય એ રીતનું પણ પ્રતીક સ્થાપિત કરી શકો. પણ એનું મુખ હંમેશા ઘરના મધ્યભાગ તરફ જોતું હોય એ રીતે સ્થાપિત કરવું. ઉત્તર દિશામાં મૂકેલો કાચબો ઘરના મધ્યભાગ તરફ દ્રષ્ટિ કરતો હોય એ રીતે સ્થાપિત કરવામાં આવે. જે સ્ફટિકનો કાચબો લઈએ છીએ જળમાં રાખવો, આ રીતે કાચબાને સ્થાપિત જો કર્મ કરવામાં આવે તો સમૃદ્ધિ ઐશ્વર્યની પ્રાપ્તિના પણ આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે. કહેવાય છે કાચબો ઘરમાં સૌભાગ્ય લાવે છે, ઐશ્વર્ય લાવે છે. પણ અહીંયા વાત થાય છે ધાતુના પ્રતિકાત્મક કચ્છપોની. જીવતા કાચબાઓને ઘરમાં રાખવા એ યોગ્ય નથી, કારણ કે જ્યારે એ પોતાના પરિવાર સાથે હોય ત્યારે વધારે આનંદમાં હોય છે. એટલે કચ્છપોને પોતાના પરિવાર સાથે રહેવા દેવા, એના પ્રતિકાત્મકને ઘરમાં સ્થાપિત કરી શકાય. એટલે ધાતુના, મેટલના હોય, ચાંદીના હોય, સોનાના, પિત્તળના, તાંબાના કચ્છપ સ્થાપિત કરી શકો, અથવા તો તમે સ્ફટિકાદી રત્નોના કચ્છપને સ્થાપિત કરી શકો છો. ઘરમાં આ રીતના કાચબાને સ્થાપિત કરવાથી સ્થિતિ શુભ બને. જો ઘરના ઉત્તર પશ્ચિમ દિશામાં કાચબો રાખવામાં આવે છે, જેને વાયવ્ય કોણ કહીએ, તો ઘરની અંદર શુભતાની સ્થિતિ બને છે. ઉત્તરમાં રાખે છે સમૃદ્ધિની સ્થિતિ બને છે. બાળકોના સ્ટડી ટેબલ ઉપર કાચબો સ્થાપિત કરવામાં આવે તો એમનું ધ્યાન અભ્યાસ તરફ પ્રેરાતું હોય છે. તો આ રીતે કાચબાના પ્રતિકાત્મને સ્થાપિત કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય. આજે ભગવાનના કચ્છપ અવતારની જન્મજયંતી, તમામ દર્શકોને ભગવાનના અવતારની જન્મજયંતીની ખૂબ શુભકામનાઓ. કાચબાને ઘરમાં સ્થાપિત કરી અને સુખાકારીને પ્રાપ્ત કરો એ જ અભ્યર્થના. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી મને અર્થાત આશુતોષ આચાર્ય રજા આપશું. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.